પત્રક પણ મેનેજરિયલ ડિસિશનની અંદર નાણાકીય બાબતોને અસર કરતી એક અગત્યની બાબત હતી. નિર્ણય પ્રક્રિયાનો એક મહત્વનો પત્રક હતું. આજે આપણે એના વિકલ્પે રોકડ પ્રવાહ પત્રક લઈએ છીએ, વધુ ઉપયોગી છે. એટલે તો ભંડોળની આ ચર્ચા એટલા માટે આપણા માટે આવશ્યક છે. સામાન્ય રીતે આપણે આપણા વાર્ષિક હિસાબો તૈયાર કરીએ છીએ ત્યારે પાકું શ્રવ્યો તૈયાર થઈ જાય છે. એની એક બંને સાઈડ દેવા બાજુ અને મિલકતો બાજુ બંને સરખી થાય છે. એટલે વિદ્યાર્થી તરીકે આપ સૌ ખુશ થતા હશો કે પાકું શ્રવ્યો મળી ગયું છે, એટલે હિસાબો બરાબર છે એમ માની લઈએ કે હિસાબો બરાબર છે. પણ માત્ર પાકું શ્રવ્યો બંને બાજુ મળી ગયું છે એટલા માત્રથી અથવા એ એકમાત્ર પાકાશ્રયા ઉપરથી આપણે કેવી રીતે કામગીરી કરી, એ કામગીરીમાં ક્યાં તકલીફો આવી, મુશ્કેલીઓ શું થઈ, ક્યારે એ કામગીરી બરાબર ના કરી શક્યા, અથવા તો જે કામગીરી કરી એ મુશ્કેલી જ્યાં આવી છે એ કેવી રીતે દૂર થઈ છે તે આ પત્રકો ઉપરથી ખ્યાલ આવતો નથી. પણ ભંડોળ પ્રવાહ પત્રકમાં આપણે વર્ષ દરમિયાન ભંડોળની પ્રાપ્તિ ક્યાંથી થઈ છે તે બધી વિગતો મૂકીએ છીએ. જેમ કે કંપનીની મૂડી વધે ત્યારે નાણાં ઉછીના લેવાથી કે દેવું ઊભું કરવાથી, કાયમી મિલકત કે રોકાણ વેચી દેવાથી, અથવા નફા દ્વારા કે અન્ય કોઈ જમા બાકીમાં વધારો થાય તો, જેમ કે લોન વધે તો, લેણદારોમાં વધારો થાય તો ભંડોળની પ્રાપ્તિ થાય છે. જ્યારે કાયમી મિલકત ખરીદવામાં આવે કે રોકાણો ખરીદવામાં આવે, શેરમૂડી પરત થાય, લોન કે ડિવેન્ચર પરત કરવામાં આવે કે ડિવિડન્ડ ચૂકવાય, કરવેરા ચૂકવાય, ત્યારે ભંડોળનો ઉપયોગ થાય છે. આપણે જે પાકું શ્રવ્યો બંને સાઈડ મળી રહે છે એ તો જ મળી રહ્યો હોય કે ભંડોળની પ્રાપ્તિ બરાબર ઉપયોગ થયો હોય, એટલે કે પ્રાપ્તિ અને ઉપયોગ સરખા થયા હોય તો આપણું પાકું શ્રવ્યો મળી રહેશે. અથવા આપણે જે પાકું શ્રવ્યો મેળવી લીધું છે તે કયા કયા સાધન કે માધ્યમ દ્વારા આપણને પ્રાપ્ત થયા કે ઉપયોગ થયા તેનો ખ્યાલ ભંડોળ પ્રવાહ પત્રક આપે છે. એક પત્રકના સ્વરૂપમાં મૂકીએ તો આપ બે સાઈડ મૂકીને કરી જોઈએ તો એક પ્રાપ્તિ બાજુ દર્શાવીએ અને બીજું ઉપયોગ. આપણે આ માની લઈએ કે પ્રાપ્તિ છે અને આ બાજુની ઉપયોગ છે, મૂડી વધે, નાણાં ઉછીના લેવાથી, કાયમી મિલકત રોકાણો વેચી દેવાથી, નફા દ્વારા, આ પ્રાપ્તિની બધી સાઈડ અને આ ઉપયોગની સાઈડ, અને બંને બાજુ ઇક્વલ થાય આ ભંડોળ પ્રવાહ પત્રકમાં, તો આપણે એમ કહી શકીએ છીએ કે ભંડોળ પ્રવાહ પત્રકની અંદર પ્રાપ્તિ અને ઉપયોગ, ભંડોળની પ્રાપ્તિ ક્યાંથી થઈ અને તેનો ઉપયોગ ક્યાં થયો તે દર્શાવતું આ પત્રક છે. અને ભંડોળની અંદર આપણે ભંડોળમાં આપણે કાર્યશીલ મૂડીનો ફેરફાર જોઈએ છે. કાર્યશીલ મૂડીમાં ફેરફાર થાય તે અસરો જ્યાં માપવામાં આવે છે તેને આપણે ભંડોળ પ્રવાહ પત્રક તરીકે ઓળખીએ છીએ. હવે આપણે આપણા મૂળ બાબત ઉપર રોકડ પ્રવાહ પત્રક પર આવીએ. ભંડોળ પ્રને સમજ્યા છીએ તો રોકડ પ્રવાહ પત્રક વધુ સારી રીતે સમજી શકાય છે. તો ભંડોળની આવક કે જાવક દર્શાવતા બધા જ વ્યવહાર એક તો રોકડ લેવડ દેવડ હોતા નથી, કારણ કે કેટલાક વ્યવહારની અંદર રોકડ સિવાય બીજું કંઈક સંકળાયેલું હોય છે. આપણે એમ વાત કરીએ છીએ કે કોઈ એક મિલકત ખરીદીએ તો બદલામાં રોકડ સિવાયની કોઈક બાબત દેવાદારો વધ્યા હોય કે લેણદારોને અસર થઈ હોય કે એવી કોઈક બાબત આવી હોય, તો માત્ર રોકડની આવક કેટલી થઈ અને રોકડની જાવક કેટલી થઈ તે દર્શાવતું પત્રક એટલે રોકડ પ્રવાહ પત્રક. ભંડોળ પ્રવાહ પત્રકમાં આખી કાર્યશીલ મૂડીની વાત આવતી હતી, એટલે કે રોકડ કરતાં થોડુંક વિશેષ બાબત છે. અહીં આપણે માત્ર રોકડની બાબત લેવાની છે. સામાન્ય રીતે નફો કરતો ધંધો હોય તો પણ, ખૂબ સારો નફો કરતો હોય તો પણ રોકડની ક્રાઇસિસ થઈ શકે એવું બનાવ બનતા હોય છે. આમ તો લિક્વિડિટી પહેલાં મહત્ત્વની બનતી હતી, એટલે આપણે કાર્યશીલ મૂડી ભંડોળ પ્રવાહને મહત્ત્વ આપતા હતા. પણ વ્યવહારથી આપણને જોવા મળ્યું કે રોકડની તરલતા, રોકડની બાબત એ એના કરતાં વધુ મહત્ત્વની બની જાય છે. એની ક્રાઇસિસ થાય છે ત્યારે બહુ વધારે અસર પડે છે, એટલે રોકડ પ્રવાહના ખ્યાલ પર તરફ આવે આપણે. તો આ રોકડ પ્રવાહ શું છે, એને કયું કાયદાનું પીઠબળ છે, કેવી રીતે આવ્યું વગેરે બાબતની ચર્ચા આપણે કરવા માગીએ છીએ. એમાં વધારે આ રોકડ પ્રવાહ પત્રક બાબતમાં
રોકડની જ્યારે વાત કરીએ છીએ ત્યારે રોકડ અને રોકડ સમકક્ષ જે રોકડ જ ગણાય તેવી બાબત બંને લઈ લઈશું. કેશ ઇક્વિલન્ટ્સ, કેશ ઇક્વિલન્ટ્સ એટલે કે રોકડ સમકક્ષમાં કઈ કઈ બાબત આવે, હેલ્પ ફોર મીટિંગ શોર્ટ ટર્મ કમિટમેન્ટ, ટૂંકા ગાળામાં આપણને કોઈ કમિટમેન્ટ આપ્યું હોય કે અમે આ પૈસા તમને ચૂકવી દઈશું અથવા આપણે ચૂકવવાના હોય તો તે, એ જ રીતે રેડીલી કન્વર્ટેબલ તુરંત જ રૂપાંતર થઈ શકે, રોકડની અંદર રૂપાંતર થઈ શકે તેવા ઇન્વેસ્ટમેન્ટ કે તેવી બાબતો, ટૂંકા ગાળામાં મેચ્યોર થાય તેવા બોન્ડ્સ કે એવા જ ઇન્વેસ્ટમેન્ટ, એની મૂવમેન્ટ એટલે કે હવે જે આપણે રોકડની પ્રવાહ પત્રકની વાત કરીશું ત્યારે રોકડ અને રોકડ સમકક્ષ બંને બાબતોની મૂવમેન્ટ, બંને બાબતોની આવક જાવકની ચર્ચા આપણે રોકડ પ્રવાહ પત્રકમાં કરવાની છે. આ માટે AS3, વોટ AS3, એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ 3. એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ 3 એટલે કે હિસાબી ધોરણ 3. હિસાબી ધોરણ 3 પ્રમાણે રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરવાનું છે. હવે દોસ્તો, તમે હિસાબી ધોરણોથી તો પરિચિત હશો જ, એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ્સથી આપ સૌને પરિચિત કરવાનો 3-4 વર્ષથી પ્રયત્ન થઈ રહ્યો છે. તેમ છતાં મારા અનુભવથી હું કહું છું કે આપ સૌ હિસાબી ધોરણો તરફ ઘણા બધા ઉદાસીન છો, એટલે 2 મિનિટ એ પણ જાણવું જોઈએ કે હિસાબી ધોરણો ક્યાંથી આવ્યા, કોણે આ તૈયાર કર્યા છે. આવા હિસાબી ધોરણોમાં આપણી જે ઇન્ડિયન એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ એસોસિએશન, પછી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, આમ તો વિશ્વભરના ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ આંતરરાષ્ટ્રીય હિસાબી ધોરણો છે જે વિશ્વભરના તમામ દેશોમાં લાગુ પડે છે. સાથે સાથે દરેક દેશની પોતપોતાની થોડીક આગવી તકલીફો, આગવી પદ્ધતિઓ હોય તો દરેક દેશ પણ પોતાના ધોરણ તૈયાર કરે છે. તો એ દેશના તમામ હિસાબો એ જ પદ્ધતિથી તૈયાર થાય એ માટે હિસાબી ધોરણો તૈયાર કરવામાં આવ્યા છે. આ પૈકી ભારતીય હિસાબી ધોરણ 3 જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે એની વેબસાઇટ ઉપર એની એપ્લિકેબિલિટી બાબત મેં દર્શાવ્યું હતું તે, તો આ કોને લાગુ પડે છે તે. તો આ હિસાબી ધોરણ જેને 50 કરોડ કરતાં વધુ ટર્નઓવર થયું હોય તેવી કંપનીને હિસાબી ધોરણ લાગુ પડે છે, એટલે એને ફરજિયાત છે. અને જે લિસ્ટેડ કંપની છે, નોંધાયેલી કંપની છે, એ દરેક નોંધાયેલી કંપની માટે પણ હિસાબી ધોરણ 3 પ્રમાણે રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરવું ફરજિયાત છે. એટલે 2 બાબત છે, હિસાબી ધોરણ 3 પ્રમાણે રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરવાનું છે. આ હિસાબી ધોરણ 3 પ્રમાણે જે ભારતીય હિસાબી ધોરણો પ્રમાણે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન સ્ટેન્ડર્ડ પ્રમાણે તૈયાર થયેલું, રજૂ થયેલું છે, એમાં 50 કરોડ કરતાં વધુ ટર્નઓવર કરતી દરેક કંપની માટે ફરજિયાત છે. અને ઉપરાંત જે લિસ્ટેડ થયેલી કંપનીઓ છે દરેક માટે પણ આ હિસાબી ધોરણ ફરજિયાત છે. લિસ્ટેડ થયેલી કંપની પૈકી કંપનીઓએ ઇનડાયરેક્ટ મેથડથી એની જે ઓપરેટિંગ છે ઇન્કમ, એ ઇનડાયરેક્ટ મેથડથી તૈયાર કરવાનો છે માત્ર. તો કેવી રીતે તૈયાર થશે તે, આ હિસાબી ધોરણ 3માં રોકડની આવક જાવકને 3 ભાગમાં વહેંચવામાં આવી છે. એટલે જેનું સ્ટેટમેન્ટ તૈયાર થશે, સ્ટેટમેન્ટનું ફોર્મેટ આપવામાં આવ્યું છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે, આ જ ફોર્મેટમાં આ તૈયાર કરવાનું છે. એને 3 ભાગમાં વહેંચવામાં આવી છે. અ અથવા એ, કામગીરીમાંથી મળતો રોકડ પ્રવાહ, કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ પછી ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટીઝ, રોકાણ પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ, અને ત્રીજું ભાગ છે ફાઇનાન્શિયલ એક્ટિવિટીઝ, નાણાકીય પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ.
આ ત્રણ ભાગમાં વહેંચીને આપણે આ રોકડ પ્રવાહ પત્રક જેનું ફોર્મેટ નક્કી થયેલું છે તે ફોર્મેટ પ્રમાણે તૈયાર કરવાનું છે. તો આ ત્રણે ત્રણ બાબતો કેવી રીતે આવશે? કામગીરીમાંથી મળતો રોકડ પ્રવાહ, એમાં બે બાબત છે. ધંધામાંથી મળતો નફો, નફા દ્વારા આપણને રોકડ પ્રવાહ પ્રાપ્ત થાય છે એમ આપણે કહીએ છીએ. અને બીજી બાબત છે ચાલુ મિલકત અને દેવામાં ફેરફાર થવાને કારણે, ચાલુ મિલકતો અને દેવામાં ફેરફાર થવાને કારણે મળતો રોકડ પ્રવાહ. બે બાબતો આપણે એમાં જોવાની છે. તો પાર્ટ એ, પાર્ટ એમાં કામગીરીમાંથી મળતો રોકડ પ્રવાહ. કામગીરીમાંથી મળતા રોકડ પ્રવાહમાં બે વસ્તુ જોવાની છે. એક નફામાંથી મળતો રોકડ પ્રવાહ અને બીજું ચાલુ મિલકત અને દેવામાં થયેલા ફેરફારને કારણે. હવે નફામાંથી જે રોકડ પ્રવાહ મળે છે તે તો આપણને નફા નુકસાન ખાતા દ્વારા નફો તો આપણે શોધીએ જ છીએ. એ નફો નફા નુકસાન ખાતા દ્વારા આવેલો નફો છે. નફા દ્વારા આપણને વૃદ્ધિ જરૂર થઈ છે પણ પૂરેપૂરી રોકડની પ્રાપ્તિ થતી નથી. માટે આ જે નફાની વિગત છે તેમાંથી બિન રોકડ વિગતોની અસર દૂર કરવામાં આવે છે. જેમ કે આપણે શું કર્યું હશે આપણા નફા માટે? નફા નુકસાન ખાતાની જમા બાજુ વેચાણ અને અન્ય આવક મૂકી હશે, ઉધાર બાજુ ખર્ચા મૂક્યા હશે, જેમ કે પગાર, ભાડું, એવી જ રીતે ગાલખા દનામત, પાઘડી માંડીવાળી વગેરે. જમા બાજુ આવક છે, ઉધાર બાજુ ચૂકવેલ એટલે ખર્ચા છે, જાવક છે. પણ જાવકમાં બધી જ રોકડ જાવક નથી. પગાર ઓકે ચૂકવેલ હશે, ભાડું ચૂકવી દીધું હશે તો માઇનસ કરીએ છીએ, ઉધાર બાજુ મતલબ માઇનસ કર્યું છે. પણ પાઘડી આપણે માંડીવાળી છે, ચૂકવી નથી. તો આપણે જે નફો શોધ્યો છે એ નફો તો આમ તો આવકમાંથી ફ્લો કે આવક થયું હશે, એમાંથી માઇનસ કર્યા પછી નફો આવ્યો હશે. હકીકતમાં પાઘડી દ્વારા કોઈ જાવક નહીં થઈ હોય. તો એ જે બિન રોકડ આપણે અસર આપી છે એ પાછું ઉમેરી દેવું પડશે. એટલે હું એને તમને વર્કિંગ નોટ કરાવીશ, વર્કિંગ નોટ આમાં રજૂ પણ કરીશ, જેથી તમને પરફેક્ટ ખ્યાલ આવશે. પણ આપણે સમજી લઈએ છીએ કે પાછું ઉમેરી દઈએ પાઘડી, કારણ કે માઇનસ કરી છે, તો આપણો નફો એટલો વધારે થશે. એટલે કે રોકડની પ્રાપ્તિ એટલી વધારે થઈ છે નફા દ્વારા એમ આપણે કહી શકીએ. તો એક બાબત કે નફામાંથી બિન રોકડ બાબતોની અસર આપણે દૂર કરીશું. એવી જ રીતે અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતો માંડીવાળી હોય, બિનરોકડ બાબતમાં ચૂકવવાના બાકી ખર્ચ પણ આવી જાય, હા, એટલે એ પણ આપણે દૂર કરીશું. પછી અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતો, જેમ કે પાઘડી અદ્રશ્ય મિલકત આપણે માંડીવાળી હશે, પ્રાથમિક ખર્ચ અવાસ્તવિક મિલકત માંડીવાળી હશે પણ એના દ્વારા કોઈ રોકડ નહીં ગઈ હોય, તો એની અસર પણ આપણે દૂર કરીશું. નફાની કોઈ ફાળવણી થઈ હોય, કરવેરાની જોગવાઈ અથવા અનામત ખાતે લઈ ગયા, તો એ બધાની પણ અસર નફામાંથી, નફા જે ધન નફા નુકસાન ખાતા દ્વારા નફો આવ્યો હોય એમાંથી દૂર કરીને નફો આપણને જે કામગીરીમાંથી મળ્યો હશે તે શોધીશું. સરળતાથી તમને શોધવા માટે આવું એક નફા નુકસાન ખાતું બનાવી દઈએ. એની આ સાઈડ જમા બાજુ નફા નુકસાનની શરૂઆતની બાકી મૂકીએ. એમાં કાયમી મિલકત વેચાણનો નફો, રોકડ વેચાણનો નફો, મળેલ ડિવિડન્ડ જમા બાજુ મૂકી દઈએ. ઉધાર બાજુ જે માંડીવાળેલ પાઘડી, આજે મેં ત્રણ બાબતો તમને દર્શાવી, તે પાઘડી, ઘસારો, પ્રાથમિક ખર્ચા, ડિવેન્ચર વટાવ, પાઘડી, કાયમી મિલકત વેચાણની ખોટ, રોકડ વેચાણની રોકાણ વેચાણની ખોટ, એવી જ રીતે નફા સિંકિંગ ફંડ ખાતે લઈ ગયા, અનામત ખાતે લઈ ગયા, કરવેરાની જોગવાઈ, સૂચિત ડિવિડન્ડ એટલે કે નફાની ફાળવણી કરી હોય તે બધી બાબતો, અને નફા નુકસાનની આખર બાકી લખી દઈએ. તો જમા બાજુ જે ડિફરન્સ વધશે તે આપણો સુધારેલ નફો આવશે. અથવા તો આપણે એમ કહી શકીએ કે શરૂઆતની બાકીની અંદર પત્રકના સ્વરૂપમાં લઈએ તો કાયમી મિલકતના વેચાણનો નફો, રોકાણ વેચાણનો નફો, ડિવિડન્ડ ઉમેરી દઈએ અને આ બધી રકમ અરે બાદ કરી દઈએ આખરની બાકીમાં. આખરની બાકીમાં આ બધી રકમ ઉધાર બાજુની છે, ઘસારો, પ્રાથમિક ખર્ચ વગેરે ઉમેરી દઈએ
અને શરૂઆતની બાકી તેમજ આ જમા રકમો વેચાણનો નફો રોકાણ વેચાણનો નફો ડિવિડન્ડ બાદ કરી દઈએ તો પણ આપણને સુધારેલ નફો મળશે. તો એક બાબત આપણો સુધારેલ નફો. મિત્રો, વિદ્યાર્થી મિત્રો, તમારા માટે સરળતા એ રહેશે કે સુધારેલ નફો શોધવા માટે તમે નફા નુકસાન ખાતું બનાવો, રિવાઇઝ P&L એકાઉન્ટ. તમને વધારે સરળ એ જ પડશે, કારણ કે વર્ષોની ટેવ છે કે ઉધાર બાજુ પાઘડી વગેરે લખીએ છીએ તો અહીં પણ એ બાજુ લખી દો, જમા બાજુ નફા નુકસાનની શરૂઆતની બાકી લખો તો એ ડિફરન્સથી સરળતાથી મળશે. અને બીજી બાબત આપણે લેવાની હતી ચાલુ મિલકતોમાં ફેરફાર. ચાલુ મિલકતોમાં કેવી રીતે ફેરફાર થાય તે, તો ચાલુ મિલકતોમાં આપણે સ્ટોક, દેવાદાર, રોકડ વગેરે લઈએ છીએ તો એમાં રોકડ સિવાયની બાબત લઈએ, કારણ કે રોકડ તો છેલ્લે અસર આપવાની છે. તો સ્ટોક, તો ધારો કે સ્ટોક વર્ષની શરૂઆતમાં 10,000 હોય અને વર્ષની આખરે 15,000 થયો હોય, તો 10,000 ઉપરથી 15,000, 5,000 વધારો થયો ચાલુ મિલકત અથવા સ્ટોકની અંદર. વધારો થવાથી શું થયું હશે? તો ચાલુ મિલકત સ્ટોક આપણે 5,000 વધી છે, મતલબ સ્ટોક ખરીદ્યો હશે, અને સ્ટોક ખરીદ્યો હોય તો એટલી રોકડ ગઈ હશે, તો એનો મતલબ રોકડ પ્રવાહમાં ઘટાડો થયો. એ જ રીતે દેવાદારો બાબતમાં લઈએ તો વર્ષની શરૂઆતમાં માની લો 10,000 છે દેવાદાર ને વર્ષની આખરમાં 15,000 છે, તો 5,000 દેવાદાર વધ્યા છે, તો એનો મતલબ આપણે વધારે વેચાણ કર્યું છે 5,000, અને વેચાણ કર્યું છે તો વેચાણ કરવા માટે સ્ટોક ખરીદ્યો હશે, અને સ્ટોક ખરીદ્યો હોય તો રોકડની જ આવક થઈ હશે. તો સ્ટોક બાબતથી વિચારીએ ઉદાહરણ તરીકે, કે દેવાદાર બાજુથી વિચારીએ તો એમ કહી શકીએ કે ચાલુ મિલકતમાં વધારો થાય છે તો રોકડ પ્રવાહમાં ઘટાડો થાય છે, વિરુદ્ધ વ્યસ્ત સંબંધ. ફરીથી, ચાલુ મિલકતો વધે છે, વધે છે એટલે આપણે ખરીદી હશે, અને તો ખરીદવાથી રોકડ જાય ગઈ હશે એટલે રોકડ પ્રવાહમાં ઘટાડો થાય. આપણે જ્યારે પત્રક બનાવીશું ત્યારે સરળતાથી કહી શકીશું કે ચાલુ મિલકત વર્ષની શરૂઆતમાં, પછી તમે ઉદાહરણ લેતા જાઓ સ્ટોક, તો વર્ષની શરૂઆતમાં 10 છે, આખરમાં 18,000 છે, તો 8,000 વધારો થયો, તો આપણે મૂકી દઈએ -8,000. કેમ -8,000? તો એટલી રોકડ પ્રવાહ ગયું છે, ઘટાડો થયો છે, જાવક થઈ છે. તો ચાલુ મિલકતો બધા માટે એક સરખો નિયમ બનાવી લઈએ. વધારો થાય મિલકતમાં, ચાલુ મિલકતમાં, તો રોકડ પ્રવાહમાં ઘટાડો થાય છે. એનાથી વિરુદ્ધ, ચાલુ મિલકતો ઘટે તો રોકડ પ્રવાહમાં વધારો થાય છે. જેમ કે